તો આગળ વાત કરીએ તો અમદાવાદમાં આદર્શ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. 10,000 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. કૌભાંડમાં 21 લાખ સભ્યોની થાપણો જોખમમાં છે. માત્ર કાગળ પર અનેક કંપનીઓ ઉભી કરાય છે. 31 કંપનીઓને 1902 કરોડની લોન આપી છે અને લોન લેનારી 31 પાર્ટીઓ કોઈ જ ધંધો કરતી નથી. તો કંપનીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. લોન લેનારી 31 પાર્ટીઓ કે જેમને લોન આપવામાં આવી છે તેઓ કોઈ પણ પ્રકારનો ધંધો કરતી નથી, માત્ર ને માત્ર કાગળો દર્શાવી દેવામાં આવ્યા છે. અને 21 લાખ સભ્યોની જે થાપણ છે જે જોખમમાં મુકાય છે. માત્ર કાગળ પર કંપનીઓ ઉભી કરીને લોન આપવામાં આવી છે. 31 કંપનીઓને 1902 કરોડની લોન આપવામાં આવી હતી. તો લોન લેનારી જે પાર્ટીઓ છે 31, તેઓ કોઈપણ પ્રકારનો ધંધો કરતી નહોતી. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા યશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. યશ, જે પ્રમાણે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે, કેટલા કરોડનું કૌભાંડ છે અને કઈ રીતે આચરવામાં આવ્યું હતું? જે ચોક્કસ દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો આદર્શ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનું 10,000 કરોડનું જે લોનનું કૌભાંડ છે તે બહાર આવેલું છે. હું આપણે બતાવીશ અત્યારે જે આદર્શ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની બહાર જ હું ઉભો છું. તેની જે ગુરુકુ રોડ ખાતે જે આવેલી ઓફિસ છે, જે ખાસ કરીને ગુરુદ્વારા ખાતે આવેલી ઓફિસ બહાર જેની ઓફિસ છે અને ખાસ કરીને 10,000 કરોડનું કૌભાંડ છે. ખાસ કરીને 31 કંપનીઓ એવી ડબી બનાવવામાં આવી હતી જે કોઈ પણ પ્રકારનો ધંધો કરતી નથી. તેમ છતાં જે આ કંપનીના માલિક છે મુકેશ મોદી, તેમના 21 લાખ સભ્યોની થાપણ જોખમમાં મુકાય છે. માત્ર કાગળ પર જ અનેક કંપનીઓ ઉભી કરવામાં આવી હતી. ઘણા લાંબા સમયથી આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું, જ્યારે આજે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. 31 પાર્ટીઓ કે જેમની કાગળ પર માત્ર ઉભી કરવામાં આવી હતી, તે પાર્ટીઓ કોઈ પણ પ્રકારનો ધંધો કરતી નહોતી. આ રીતે 10,000 કરોડનું કૌભાંડ આચર્યું છે. તો 21 લાખ જેટલા સભ્યોની થાપણ કે જે જોખમમાં મુકાઈ ગઈ છે, ત્યારે હાલ માત્ર આ કંપની કે જેણે કૌભાંડ આચર્યું છે 10 કરોડથી વધારનું, 1902 કરોડની લોન આપવામાં આવી હતી. આદર્શ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કે જેના દ્વારા 10,000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. વધુ વિગત સાથે સંવાદદાતા યશ ફરીથી આપણી સાથે જોડાઈ ગયા છે. યશ, શું વિગતો? જે ચોક્કસ છે દીક્ષિતા, આદર્શ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનું છે બહુ જૂનો જ મામલો છે આ કહી શકાય કે, પણ ત્યારે જે હકીકતો છે ધીરે ધીરે બહાર આવી રહી છે. આજે જેનું જે 10,000 કરોડનું જે લોન કૌભાંડ છે તે બહાર આવ્યું છે. અત્યારે જે ગુરુદ્વારા છે તેની બહાર જે ઓફિસ આવેલી છે તેની, ત્યાં હું આપને બતાવીશ કે 4th ફ્લોર ઉપર જેની ઓફિસ આવેલી છે આદર્શ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી. સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ, કોઈ પણ જગ્યા હોય તેના બહુ મસ્ત મોટા કૌભાંડો છે તે લોકો સામે પણ બહાર આવી રહ્યા છે. ત્યારે વધુ એક 10,000 કરોડની જે લોનનો મામલો છે તે બહાર આવ્યો છે. 31 કંપનીઓ છે કે જેને ડમી કાગળ ઉપર દર્શાવવામાં આવી છે. કોઈ પણ પ્રકારનો બિઝનેસ ન કરતા લોકોને પણ આ કાગળ ઉપર દર્શાવવામાં. બિલકુલ યસ, સમગ્ર વિગત બદલ આભાર. તો આદર્શ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કે જેણે કૌભાંડ આચર્યું છે, 10,000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. અલગ અલગ રાજ્યોમાં આ કૌભાંડના પડઘા પડ્યા છે, કારણ કે આદર્શ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અલગ અલગ રાજ્યોમાં પણ મસ્ત મોટા કૌભાંડ આચરી ચૂકી છે. જ્યારે હાલ જે કૌભાંડ બહાર આવ્યું છે, 31 કંપનીઓને લોન આપવામાં આવી હતી, કાગળ પર ખોટા દસ્તાવેજો દર્શાવવામાં આવ્યા હતા. એવી કંપનીઓ દર્શાવવામાં આવી હતી કે જેનું કોઈ નામો નિશાન જ ના હોય અને લોકો સાથે ચેડા કર્યા હતા, ત્યારે 10,000 કરોડનું કૌભાંડ જે સામે આવ્યું છે, 21 લાખ સભ્યોની થાપણ જોખમમાં મુકાય છે.